નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ચેપ્ટર નંબર પંદર સંભાવના એમાં આજે આપણે સિક્કાના દાખલા શીખવાના છે તો સિક્કાને કુલ બે બાજુઓ હોય છે છાપ અને કાટ છાપ એટલે હેડ એટલે એચ અને કાટ એટલે ટેલ અને ટી એચ અને ટી વડે દર્શાવવામાં આવે છે હવે સિક્કાના કુલ પરિણામો જાણવા માટે બેની એન ઘાતનો ઉપયોગ થાય છે બેની એન ઘાત શા માટે બેની ઘાત કારણ કારણ કે સિક્કાને બે બાજુઓ હોય છે એટલા માટે બેની એન ઘાત હવે જ્યાં એન એ સિક્કાને જેટલી વખત ઉછાળવામાં આવે તે સંખ્યા અથવા એક સાથે જેટલા સિક્કા ઉછાળવામાં આવે તે સંખ્યા બરાબર છે બાળકો આમાંથી તમને હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછે કે જો પાંચ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામોની સંખ્યા લખો તો પાંચ સિક્કાને એક સાથે ઉછાળો એટલે બેની પાંચ ઘાત બેની પાંચ ઘાત એટલે કેટલી આવે બત્રીસ તો પાંચ સિક્કાને એક સાથે ઉછાળતા કુલ બત્રીસ પરિણામ મળે હવે સિક્કાને એકવાર ઉછાળવાના દાખલા જોઈએ એમાં પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તક ઉદાહરણ નંબર એક સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાટ મળવાની સંભાવના પણ શોધો તો સિક્કાને એકવાર ઉછાળીએ તો કુલ પરિણામ કેટલા મળે બેની એક ઘાત બરાબર બે મળતા પરિણામો કયા એચ અને ટી છાપ અથવા કાઢ હવે નંબર એક છાપ મળે તે ઘટનાને એ ધારીએ હવે છાપ મળે તે ઘટનાને એ ધારીએ તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી આવશે છે બાળકો એક કારણ કારણ કે છાપ કેટલી વાર મળે છે એકવાર માટે પરિણામોની સંખ્યા કેટલી આવશે એક માટે પી ઓફ એ બરાબર ઘટના એ ના ઉદભવાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો માટે ઘટના એ ઉદભવે પરિણામો કેટલા છે એક બરોબર એક અને કુલ પરિણામો કેટલા છે બે માટે બે એકના છેદમાં બે હવે કાટ મળે તે ઘટનાને બી ધારીએ તો ઘટના બી ઉદભવવાના પરિણામોની સંખ્યા બરાબર એક માટે પીઓ બી બરાબર એકના છેદમાં બે ખ્યાલ આવે છે મિત્રો તો અહીં છાપ અને કાટ મળવાની સંભાવના સમાન છે માટે તે સમસંભાવી પરિણામો છે ખ્યાલ આવ્યો બળકો જ્યારે પણ કોઈ એક જ પ્રયોગમાં મળતા બે પરિણામોની સંભાવના સમાન હોય ત્યારે ત્યારે તે પરિણામો સમસંભાવી પરિણામો છે તેવું કહેવાય બરાબર ચાલો આગળ વધીએ સિક્કાને બે વાર ઉછાળતા ચાલ સિક્કાને બે વાર બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો તેના પર તેના પર બે છાપ મળે બે કાટ મળે છાપ અને કાટ સમાન સંખ્યામાં મળે તે ઘટનાની સંભાવના શોધો તો બે સિક્કાને એક સાથે ઉછાળતા તેના પર મળતા કુલ પરિણામો કુલ પરિણામો કેટલા મળે 2 बार उछालવાનો છે એટલે 2 ની n घात 2 ની 2 घात 2 ની 2 નો વર્ગ એટલે 4 કુલ 4 परिणाम મળે તો મળતા પરિણામો કયા આવશે બાળકો કે hh કાતો બનنے વખત છાપ મળે એકવાર છાપ એકવાર કાટ મળે એકવાર કાટ એકવાર છાપ મળે કાતો બનنے વખત કાટ મળે તો આમ છાપ 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 કાટ કાટ છાપ કાટ કાટ આવી રીતે ચાર પરિણામો મળે ઘટના એક બે છાપ મળે તે ઘટનાને એ ધારીએ તો ઘટના એના સાનુકૂળ પરિણામો કેટલા થયા તો કે બે છાપ મળે બે છાપ મળે એવા પરિણામો કેટલા તો કે આ એક જ એચ એચ તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે એક માટે પી ઓફ એ બરાબર ઘટના એ ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો તો ઘટના એના સાનુકૂળ પરિણામો કેટલા એક કુલ પરિણામો કેટલા ચાર માટે ઓફ એ બરાબર એકના છેદમાં ચાર નંબર બે કાટ મળે તે ઘટનાને બી ધારીએ તો ઘટના બીના ના પરિણામો કેટલા મળે ચાલો બે કાટ મળે એવા પરિણામો કેટલા છે તો કે એક કાટ કાટ બરાબર બંને વખત કાટ મળે ચાલો તો ઘટના બી ના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર એક માટે પીઓ બી બરાબર એકના છેદમાં ચાર બરાબર ચાલો હવે નંબર ત્રણ છાપ અને કાટ સમાન સંખ્યામાં મળે તો તે ઘટનાને સી ધારીએ તો છાપ અને કાટ સમાન સંખ્યામાં મળે એવા પરિણામો કેટલા છે અહીંયા છાપ કાટ સમાન સંખ્યામાં છે એક એક કાટ છાપ એ પણ સમાન સંખ્યામાં છે એક એક માટે આ બે પરિણામો થયા ઘટના સીના સાનુકૂળ પરિણામો બરાબર એચ ટી અને ટી એચ માટે ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર બે માટે પી ઓફ સી બરાબર બેના છેદમાં ચાર બરાબર બે એકા બે બે દુ ચાર બે બે ઉડી જાય એટલે એકના છેદમાં બે આમ પી ઓફ સી બરાબર એકના છેદમાં બે હવે આ એક જ પ્રયોગ છે એટલા માટે જોઈએ પ્રયોગની તમામ સંભાવનાનો સરવાળો આપણે જોયું હતું કે એક જ પ્રયોગની તમામ સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય તો પી ઓફ એ વધતા પી ઓફ બી વધતા પી ઓફ સી એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર એકના છે એકના છેદમાં બે તો અહીંયા ચાર લસા લઈએ તો અહીંયા ચાર છે એટલે એક છેદમાં ચાર છે એટલે એક છેદમાં બે છે એટલે ઉપર બે વડે ગુણી અને મૂકવાના બે કા બે 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 ત્રણ અને ચાર સરવાળો કર્યો ચાર ચારના છેદમાં ચાર એટલે એક તો આમ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય આગળ જોઈએ હવે એક સિક્કાને ત્રણ વાર ઉછાળવો અથવા ત્રણ સિક્કાને એક સાથે ઉછાળવાના દાખલા જોઈએ તો એક સિક્કાને ત્રણ વાર ઉછાળવાથી તેના પર ત્રણ વાર છાપ મળે બે વાર બરાબર બે વાર કાટ મળે વધુમાં વધુ બે છાપ મળે ઓછામાં ઓછી બે કાટ મળે અને પાંચમું ત્રણેય વખત કાટ મળે તે તમામ ઘટનાઓની સંભાવના શોધો તો જોઈએ આપણે તો એક સિક્કાને ત્રણ વાર ઉછાળવાથી મળતા કુલ પરિણામો તો કુલ પરિણામો કેટલા આવશે બેની ઘાત ત્રણ વાર ઉછાળવો છે એટલે બેનો ઘન બરાબર આઠ તો મળતા પરિણામો કયા આવશે कातो 3 वे વખત छाप मळे 2 वार छाप 1 वार, वार, एक वार के चाप, काट 2 तो वार छाप 1 वार काट એટલે કે छाप काट छाप काट छाप छाप 3 વે વખત કાટ 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 छाप કાટ छाप કાટ 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 छाप આમ કુલ 8 પરિણામો મળે તો ઘટના નંબર 1 3 વાર छाप મળે તે ઘટનાને એ ધારીએ એ બી સીડી વાઇઝ આપણે ઘટનાને ધારીશું તો ઘટના એના સાનુકૂળ પરિણામો હવે ઘટના છે શું ત્રણ વાર છાપ મળે તો કુલ પરિણામોમાં ત્રણ વાર છાપ હોય એવું પરિણામ કહ્યું તો આ એચ 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 એક જ આમ ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર એક માટે ઘટના સોરી પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામો તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે એક બરાબર એટલે ઉપર એક અને કુલ શક્ય પરિણામો કેટલા છે આઠ માટે છેદમાં આઠ નંબર બે બરાબર બે વાર કાટ મળે તે ઘટનાને બી ધારી તો બરાબર બે વાર કાટ મળે તેવા પરિણામો આપણે જોઈએ તો કે અહીંયા બે વાર કાટ છે અહીંયા પણ બે વાર કાટ છે અહીંયા પણ બે વાર કાટ છે બાકી ક્યાંય બે વાર કાટ નથી તો એક બે અને ત્રણ કાટ કાટ છાપ છા કાટ છાપ કાટ 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 છાપ અને પરિણામોની સંખ્યા કેટલી આવશે ત્રણ તો પીઓ બી બરાબર કેટલા આવશે ત્રણના છેદમાં આઠ ખ્યાલ આવે છે મિત્રો ચાલો એનાથી આગળ વધીએ તો વધુમાં વધુ બે છાપ મળે તો વધુમાં વધુ બે છાપ મળે વધુમાં વધુ બે છાપ મળે તે ઘટનાને સી ધારીએ તો ઘટના સી માટેના પરિણામો કયા થયા તો જોઈએ આપણે અહીંયા આપણે લઈએ અહીંયા લઈએ જો કુલ પરિણામો કેટલા કીધા છે બે છાપ મળે તો બે વધુમાં વધુ બે તો વધુમાં વધુ બે એટલે મતલબ શું થાય કે બેથી વધુ તો નહીં જ બે અથવા બેથી ઓછી ચાલે તો છાપ અહીંયા જો બે છે અહીંયા પણ બે છે અહીંયા બે છે અહીંયા એક છે એક છે આમાં એક છે આમાં એક પણ નથી તો વધુમાં વધુ બે છાપ હોય આ વધુમાં વધુ એટલે બેથી વધુ ન હોવી જોઈએ તો આ પરિણામ આવી શકે નહીં આ બધા તમામ બાકીના પરિણામો આવશે બરાબર તો એચ એચ ટી એચ ટી એચ ટી એચ એચ ટી ટી એચ ટી એચ અને ટીટી આમ ઘટના ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે સાત માટે પી ઓફ સી બરાબર છેદમાં નંબર ઓછામાં ઓછી કાટ મળે તે ઘટનાને ડી ધારીએ તો ઘટના ડી ના સાનુકૂળ પરિણામો ચાલો જોઈએ ઓછામાં ઓછી બે કાટ એટલે બે થી ઓછી નહીં બે થી વધુ હોય તો ચાલે બે હોય તો ચાલે પણ બેથી વધુ તો ન જ ચાલે ચાલો તો આ બે થી વધુ છે આ આવશે આ બે છે આવશે આ બે છે અહીંયા કાટ બે છે આવશે અહીંયા પણ બે છે કાટ આવશે અહીંયા એક એક છે એટલે નહીં આવે અહીંયા એક પણ નથી એટલે એ પણ નહીં આવે તો પરિણામો શક્ય પરિણામો કેટલા થયા ચાર ચાલો લખીએ ઘટના ડીના સાનુકૂળ પરિણામો ટી ટી એચ ટી એચ ટી 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 એચ અને ટી 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 માટે પી ઓફ ડી બરાબર ચારના છેદમાં આઠ ચાર દુ આઠ એટલે કેટલા આવશે એકના છેદમાં બે પાછું ત્રણેય વખત કાટ મળે તે ઘટનાને ઈ ધારીએ તો ઘટના ઈ ના સાનુકૂળ પરિણામો કેટલા આવશે ત્રણેય વખત કાટ મળે તો ત્રણેય વખત કાટ મળે એવા આઠે પરિણામોમાં કયું છે ત્રણેય વખત કાટ તો કાં એક જ તો કયું આવશે ટી 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 બરાબર છે ચાલો તો ઘટના ઈના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર એક માટે પી ઓફ ઇ બરાબર એકના છેદમાં આઠ બરાબર છે બાળકો ચાલો એનાથી આગળ જઈએ હવે થોડાક હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો આ હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાતું હોય છે કે અઢારમી સદીમાં ફ્રેન્ચ પ્રકૃતિ શાસ્ત્રી કોમ્પ દ બફને એક સિક્કાને ચાર હજાર ચાલીસ વખત ઉછાળ્યો તેમાં બે હજારને અડતાલીસ વખત એને છાપ મેળવી તો તમને આવો પ્રશ્ન કરી શકે કે એક સિક્કાને ચાર હજાર ચાલીસ વખત કોણે ઉછાળ્યો કયા ગણિત શાસ્ત્રીએ ઉછાળ્યો કયા પ્રકૃતિ શાસ્ત્રીએ ઉછાળ્યો તો કોણ આવશે કોમ્પ કોમ્પ દ બફ ખ્યાલ એવું બાળકો તો આવા કિસ્સામાં એની છાપ મળવાની સંભાવના કેટલી એવો બાળકો બે હજાર અડતાલીસ છાપ મળી તે છેદમાં કુલ પરિણામો કુલ કેટલી વખત ઉઠાડ્યો ચાર હજાર ચાલીસ તો બંનેનો ભાગાકાર કરીશું એટલે જીરો પોઈન્ટ પાંચસો ને સાત ત્યારબાદ બ્રિટનના ઝેઈ કેરીચે સિક્કાને દસ હજાર વખત ઉછાળતા તેને તેને પાંચ હજાર સડસઠ વખત છાપ મેળવી તો તમને આમાંથી સવાલ પૂછે કે સિક્કાને દસ હજાર વખત કયા ગણિત ઉછાળ્યો તો શું આવશે જવાબમાં જે ઈ આ કિસ્સામાં છાપ મળવાની સંભાવના પાંચ હજાર સડસઠ છેદમાં દસ હજાર પોઈન્ટ કાપો કેટલા આવશે જીરો પોઈન્ટ પાંચ હજાર સડસઠ આ એની સંભાવના હતી ઘણા પેપર સેટની અંદર પણ આ સવાલો આપેલા હોય છે હેતુલક્ષીમાં આંકડા શાસ્ત્રી કાર્લ પિયર્સન ચોવીસ હજાર વખત સિક્કાને ઉછાળ્યો તેમાં બાર હજાર બાર વખત છાપ મેળવી તો આમાં તમને એમ પૂછે કે કયા ગણેશ શાસ્ત્રીએ સિક્કાને ચોવીસ હજાર વખત ઉછાળતા તેને બાર હજાર બાર વખત છાપ મળે તો કાર્લ પિયર્સન અથવા તો એમ પણ પૂછે કે કાર્લ પિયર પિયરસને સિક્કાને ઉછાળતા તેને કેટલી વખત છાપ મળે તો બાર હજાર બાર આ કિસ્સામાં છાપ મળવાની સંભાવના બાર હજાર બાર છેદમાં ચોવીસ હજાર ભાગાકાર કરતાં ઝીરો પોઈન્ટ પાંચ હજાર પાંચ આ એની સંભાવના હતી ઓકે આજના દિવસે બસ આટલું જ નમસ્કાર થેન્ક યુ